શાળાઓમાં વેકેશન પૂર્ણ થયું. કોરોના કાળના 2 વર્ષ બાદ આજથી શાળાઓ શરૂ થઈ. શાળા સંચાલકો દ્વારા તમામ તકેદારી રખાઈ. છેલ્લા 2 વર્ષથી શાળાએ ન જઈ શકેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કોરોના કાળના લીધે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત શાળા જોઈને ખુશ થઈ ગયા. આજરોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. 2 વર્ષના લાંબા સમયગાળા બાદ આજે ઓફલાઈન શિક્ષણ નિયત સમયમર્યાદામાં ચાલુ થયું છે, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી શિક્ષણ ઓનલાઈન અને ઓફલાઈન બંને પરિમાણોમાં ફંગોળાઈ રહ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેનું શિક્ષણ ખરા અર્થમાં ચાલુ થઈ ગયું હતું, પરંતુ તેઓ હજી સુધી શાળા જોયેલ ન હતી. આજે સૌ પ્રથમ વખત તેઓ શાળા આવ્યા છે, તેઓમાં ભારે ઉત્સાહ છે. શિક્ષકો પણ ઉત્સાહિત છે કે નિયત સમય મર્યાદામાં શૈક્ષણિક કાર્ય ચાલુ થયું છે અને કોરોનાના આ કપરા કાળ બાદ આજરોજ અમે શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધેલ છે અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ ફરી એક વખત આવી કોઈ લહેર જોવા ન મળે અને આ કાર્ય અવિરતપણે ચાલુ રહે. સબીર દલ, સતેડે ન્યૂઝ, જામનગર. અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.